કે જ્યારે શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેય એકસાથે ફીલ કરી રહ્યા છે અને સાથે સાથે આ જે પેન્ડેમિક સિચ્યુએશન છે તેમાં શરદી અને ઉધરસ બંને થવું ખૂબ જ હાનિકારક છે. તો જો તમને પણ નોર્મલ શરદી ઉધરસ હોય તો એના માટેની હું એક સિમ્પલ એવી જે ઘરમાં જ રહેલી વસ્તુ છે તેના માટે તેમાંથી જ બની જાય તે રીતની દવા લઈને આવી છું જે ઘરગથ્થુ ઉપચાર કહી શકાય, 100% અસરકારક છે. તો ઘરે આ રેસીપી જોઈ અને જરૂરથી બનાવજો. નાના બાળકોને 1-2 ટીપા અને મોટાને 1 ચમચી ખૂબ જ સારી રીતના અસર કરશે. તો વધારે સમય ન બગાડતા શરૂ કરીએ. નવી નવી રેસીપી શીખવા માટે કુક વિથ મોનિકા મશરૂ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ બટન જરૂરથી પ્રેસ કરો જેથી મારી દરેક નવી નવી રેસીપીઝની નોટિફિકેશન તમને બધાથી પહેલાં મળે. તો શરદી ઉધરસને જળમૂળમાંથી દૂર કરવા માટે મેં આટલી વસ્તુઓ લીધેલી છે જેમાં હળદર, તીખા, લવિંગ, આદુનો ટુકડો, 2 ચમચી જેટલું નાની ચમચી મધ અને થોડું એવું સિંધા લૂણ એટલે કે નમક લીધેલું છે. અહીંયા તમારે જેટલા લવિંગ લો એનાથી ડબલ તીખા લેવાના છે. અને ખાસ ધ્યાન રાખવાનું લવિંગમાં જે ઉપર ફૂલ હોય તે સહિતના લેવાના છે, ફૂલ વગરના લવિંગ બિલકુલ નથી લેવાના. જે તમે જોઈ રહ્યા છો જે ઉપરનો ભાગ હોય તેને આપણે ફૂલ કહીએ છીએ. તો આ બધી વસ્તુ એવી છે કે જે શરીરને એકદમ સ્ટ્રોંગ બનાવે છે અને ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે. હવે તીખા અને લવિંગ બંનેને આવી રીતના તમારે એક પેનને ગરમ થવા દેવાનું અને પછી શેકી લેવાના છે. તમે લવિંગમાં ચેન્જીસ જોઈ શકશો જે થોડો એવો રાખોડી જેવો થતો જશે અને એકદમ સરસ એવી સ્ટ્રોંગ સ્મેલ આવવા મળશે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. ધીમે ધીમે કરતાં કરતાં તેનો કલર પણ ચેન્જ થઈ જશે. તો આવી રીતના બધી બાજુ સરસથી હલાવતા જવાનું છે. જો તમે આ રીતના ખાંડની દસ્તાથી ક્રશ કરવા માગતા હોય તો એમ પણ કરી શકાય. અને મેં અહીંયા મિક્સરનો ઉપયોગ કરેલો છે કારણ કે તેનાથી ખૂબ જ બારીક એવું ખંડાઈ જશે. તો તમે જોઈ રહ્યા છો લવિંગનો કલર પણ થોડો એવો ચેન્જ થઈ ગયો છે અને એમાંથી ખૂબ જ સરસની સ્મેલ આવવા માંડી છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ બધી વસ્તુને પહેલાં ઠરવા દઈશું. 1-2 મિનિટ તેને ઠરવા દેવાનું છે. હવે ખૂબ જ સરસ રીતના ઠરી ગયું છે તો આપણે લવિંગ અને તીખાને મિક્સર જારમાં એડ કરીને બારીક એવો પાવડર બનાવી લેવાનો છે. જો તમારા તીખા અને લવિંગ થોડા એવા અધકચરા હોય તો તમે તેને ચારી શકો છો. હવે જે પેન ગરમ હતું તેમાં મેં આદુનો ટુકડો મૂકી દીધેલો જે ઓલરેડી અત્યારે ગરમ થઈ રહ્યો છે. જે વાટકીમાં આપણે 1-2 ચમચી જેટલું મધ ઉમેરેલું તેમાં જ હું અહીંયા તીખા અને લવિંગના પાવડરને આવી રીતના ચાળી લઈશ. હવે બીજી બધી વસ્તુઓ આમાં આપણે ઉમેરતા જઈએ. અહીંયા મેં એક દિવસ ચાલે તેટલો જ આ નુસ્ખો બનાવેલો છે તો તેમાં આપણે થોડી એવી બધી વસ્તુ ઉમેરીશું જેમાં 2 ચપટી જેટલી હળદર અને 2 ચપટી જેટલી મીઠું ઉમેરેલું છે, 1 મોટી ચમચી જેટલું મધ અને જેટલું મધ હોય સામે એટલું જ તમારે તીખા અને લવિંગનો પાવડર ઉમેરવાનો છે. તો ચલો આપણે હવે જે આદુનો ટુકડો સરસ રીતના શેકાઈ ગયો હોય અહીંયા ગેસની ફ્લેમને બંધ જ રાખવાની છે. તો આ આદુના ટુકડાને આપણે સરસ રીતના ખમણી લેવાનો છે. આપણે આદુનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, તેના પાણીનો ઉપયોગ કરવાનો છે. મધ જ્યારે 1 ચમચી હોય ત્યારે 2 ચમચી આપણે આદુનો રસ લઈશું. તો ફ્રેન્ડ્સ પરફેક્ટ માપ છે, બધી વસ્તુ ઇક્વલ પ્રમાણમાં 2-2 ચપટી જેટલું હળદર મીઠું અને 2 ચમચી આદુનો રસ જ્યારે 1 ચમચી જેટલું મધ લઈશું અને 1 ચમચી તીખા અને લવિંગનો પાવડર લેવાનો છે. હવે આપણે આને ગળણી ઉપર મૂકી અને આદુના જે ખમણ કરેલું છે તેને ઉપર આવી રીતના રાખી અને હાથ વડે દબાવતા જવાનું છે જેથી કરીને તેમાંથી રસ સરસ રીતના નીકળી જાય. જો તમારા ઘરે ફ્રેશ આદુ હશે તો આનાથી પણ વધારે સરસ રસ નીકળશે. તો હવે રસ નીકળી ગયો છે તો આ બધી વસ્તુને આપણે સારી રીતના હલાવી લેવાની છે. જો તમને કફની સમસ્યા હશે તો પણ ફટાફટથી દૂર થશે. અને તમારે જે મારી નાનકડી ચમચી તમે જોઈ રહ્યા છો 1 ચમચી જેટલું સવારના નાણા કોઠે લેવાનું છે. અને જો ઘરમાં નાનું બાળક હોય તો ફક્ત તેને 2-3 ટીપા દેવાનું છે, વધારે નથી દેવાનું કારણ કે ઉનાળામાં આ બધી વસ્તુ ગરમ પડે છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ નુસ્ખો પસંદ આવ્યો હશે. તો બીજાને શેર કરજો, એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ. બી સેફ, હેવ અ ગુડ ડે.